હમણાં જ મને એક પેશન્ટે પૂછ્યું કે કોઈને એક્સિડન્ટ થયો હોય કે ઈજા થઈ હોય, ઇન્જુરી થઈ હોય, તો કોઈ તમારે હોમિયોપેથીમાં દવા આવે? ઓબ્વિયસ આન્સર હતો કે હા, ઘણી સારી દવાઓ આવે, જેમ કે કોઈને મૂઢ માર વાગ્યો હોય, નીલજામ કે લીલજામ જેને આપ કહેતા હો તો આર્નિકા બહુ જ સારી દવા છે, કોઈને કટ વુન્ડ વાગ્યો હોય, બહુ જ ઘણા ટિશ્યુઝ ફાટી ગયા હોય તો કેલેન્ડ્યુલા ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ મેડિસિન વી હેવ. ક્યારેક આપણે બેસી પડ્યા હોઈએ સીધા જ અને આપણી ટેઇલ બોન જેને કોક્સિક કહેવાય ત્યાં ઇન્જુરી થઈ હોય કે સ્પાઇનલ કોર્ડમાં ક્યાંક પણ ઇન્જુરી થઈ હોય તો હાઇપેરિકમ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ મેડિસિન. ઘણી વખત પોસ્ટ ઓપરેટિવ પેઇન થતો હોય તો સ્ટેફિસેગ્રિયા કરીને બહુ સારી દવા છે. ઘણી વખત ટાંકા લીધા હોય ત્યાં રૂજ ન આવતી હોય એવા સંજોગોમાં સિલિકા કરીને દવા છે, એ પણ લઈ શકાય. બહુ વધારે સ્પ્રેઇન સ્ટ્રેઇન થયો હોય તો રોસ્ટોક્સ છે કે બેલિસ્પર છે એમાંની કોઈ મેડિસિન લઈ શકાય. તો વી હેવ અ ગુડ રેન્જ ઓફ મેડિસિન્સ. ઇવન બર્ન્ટ ઇન્જુરીઝ, કોઈને સ્કાર્ડ થયું હોય, બર્નિંગ થયું હોય તો કોસ્ટિકમ, કેન્થારેસ, કેલેન્ડ્યુલા, અગેઇન વી હેવ અ વેરી ગુડ રેન્જ ઓફ મેડિસિન્સ. ઇનફેક્ટ જો કોઈને ફ્રેક્ચર થયું હોય અને જે જેટલા દિવસ ગયા હોય એટલામાં રૂજ પ્રોપર આવે અને વધતા એને પછી પાછળથી વિન્ટર વગેરેમાં પેઇન ન થાય એના માટે પણ સિમ્ફાઇટમ નામની એક દવા છે જે બહુ અગત્યનું કામ કરે છે. આ સિવાય અન્ય દવાઓ પણ છે, આ તો હું તમને એક એક્ઝામ્પલિયસ એક એક મેડિસિનના નામ આપું છું. તો આ બધી જ દવાઓ એ ઇન્જુરીમાં એનું હિલિંગ રિપેરની જે પ્રોસેસ છે એ થોડી નેચરલ કરતાં ઝડપી કરી આપે, એટલે બહુ સ્વાભાવિક રીતે ત્યાં જે સોજો આવ્યો હોય એ ઘટાડે, પેઇન કિલ ઝડપી કરે અને હોમિયોપેથિક પેઇન કિલર હોવાના કારણે એની કોઈ આડઅસર પણ ન હોય. એટલે જે રેપિડ ઇન્જુરી હિલિંગ માટે હોમિયોપેથી ઇઝ હેવિંગ વન્ડરફુલ રેપોર્ટરી ઓફ વન્ડરફુલ લાઇબ્રેરી ઓફ મેડિસિન્સ અને એને આપણે ચોક્કસ વાપરી જ શકીએ. આ વાતનો હું જ્યારે જવાબ આપતો હતો એ દરમિયાન મને એક સાથે સાથે વિચાર આવ્યો કે આ તો શરીરની ઈજાની વાત થઈ, આપણી મેન્ટલ ઇન્જુરીનું શું, આપણા ઇમોશનલ ટ્રોમાઝનું શું? એના માટે પણ આપણે એના રિપેર બાબતે કોઈ દિવસ વિચાર્યું છે ખરું? તમને એક ઇન્જુરી હિલિંગની પ્રોસેસને નશેલમાં કહું, જ્યારે પણ ક્યાંક તમને કંઈક વાગે ને એટલે પહેલાં તો શરીરમાં જે કંઈ પણ અલગ અલગ એને 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 ત્યાં ને ત્યાં રોકવા માટે જરૂરી તત્વો હોય ને એ બધા જ ત્યાં સિક્રિટ થાય, એટલે કે લોહી ગંઠાવવા માટેના જરૂરી તત્વો આવે કે પેઇન કિલિંગ માટેના જરૂરી તત્વો આવે, બ્લડનો વધારે સપ્લાય ત્યાં ભેગો થાય જેથી ત્યાં રિપેર થઈ શકે. તો ત્યાં ઘણું બધું પહેલાં જમા થાય, એ બધું જમા થાય એટલે ત્યાં સોજો આવે, એ ભાગ થોડો લાલ થઈ જાય અને પછી ત્યાં બહુ જ દુખાવો થાય. દુખાવો થયા પછી ક્યાંક ને ક્યાંક આપણી જે મૂવમેન્ટ છે એ રિસ્ટ્રિક્ટ થાય, આપણે બહુ હલનચલન એ ભાગને અડે તો આપણે તરત આપણને દુખાવો થઈ જાય અને એના પછી એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ પછી જો એ ભાગ પૂરેપૂરો સાફ ન થાય, ક્લીન ન કરાય, ત્યાં ડેબ્રીઝ બીજી જમા થવા દઈએ, એ ભાગને એ જગ્યાને ઇગ્નોર કર્યા કરીએ તો આજુબાજુનો કેટલોક ભાગ બીજો ઇન્વોલ્વ થાય, પછી એમાં સેપ્ટિક થાય, પછી વાત વધારે બગડે અને પછી એ ટ્રોમામાંથી ક્યારેક ગેંગ્રીન, ક્યારેક પસ અને પછી સર્જિકલ ઉપાયો અને છૂટું. આવા બધા કક્ષાએ જવું પડે. એ કક્ષાએ ન જાય એના માટે શું કરાય? એ ભાગને બરાબર ક્લીન કરાય, થોડો દુખાવો થાય પણ એ દુખાવાની સાથે એને ઇગ્નોર કર્યા વગર એને બરાબર જોઈ ઓળખી જરૂરી દવા લગાવાય, ધીમે ધીમે કરતા કરતા ત્યાંથી પાછું બધું છૂટું પડે, દુખાવો ઓછો થતો જાય અને ફરી પાછા અમુક દિવસો પછી તમે ભૂલી પણ જાઓ કે તમને ત્યાં કંઈ વાગ્યું પણ હતું. આપણા ઇમોશનલ ટ્રોમાનું આવું જ છે. આપણને હર્ટ થાય, કશુંક કોઈ દ્વારા કહેવાયેલું ન ગમે, કશુંક અણછાજતું થાય, કશુંક ઇન્સલ્ટિંગ થાય, કંઈક પણ થાય, એટલે આપણને ત્યાં વાગે. જેવી ઇન્જુરી થાય ને એટલે પછી બધું જમા થાય. એમણે અત્યાર સુધી જે જે કહ્યું હોય બધું, અત્યાર સુધી આપણી સાથે જીવનમાં જે જે બન્યું હોય એ બધું, અને ત્યાં દુખાવો વધે, પેઇન વધે અને પછી આપણે જો એ ભાગને ક્લીન ન કરીએ, આપણે એ જગ્યાને એ દુખાવાને ઓળખીને બે ત્રણ ચાર દિવસ ત્યાંથી બધું ધીમે ધીમે છૂટું ન પડવા દઈએ તો
એ જગ્યા બગડે, બીજું બધું જમા થાય, વધુ ગંદુ થાય, વધુ પસ્ફોર્મ થાય, એટલે કે આપણા ઇમોશનલ ટ્રોમામાં બીજા ફ્રસ્ટ્રેશન્સ ઉમેરાય. કોઈ સંબંધની વાત હોય તો એ સંબંધ વિશે વધુ કેટલીક નકારાત્મકતાઓ ઉમેરાય, અને આ બધું જ સમ ટોટલ થાય એટલે છેલ્લે સર્જિકલ ઓપ્શન, કાં તો એ સંબંધ બગડે, કાં તો જીવનમાં ફ્રસ્ટ્રેશન ઉમેરાય અને એ ઘા રૂજાય નહીં, અને જો રૂજાય તો ત્યાં સ્કાર રહી જાય, કાયમી યાદ રહે, ફરી પાછું એ એઝ ઇટ ઇઝ નોર્મલ ન થાય. જો એને ફરી નોર્મલ કરવું હોય ને તો એ ઇન્જુરી રિપેરિંગ પ્રોસેસ પોતાની અંદર કરવી પડે, એ કોઈ બીજું જ કરે એ જરૂરી નથી, આપણે જાતે કરવી પડે. અને એના માટેની સૌથી પહેલી જરૂરિયાત એ કે એ જે ઈજા છે ને એને ઓળખવી પડે કે આપણી અંદરનું એ કયું પરિબળ છે જેને કારણે ત્યાં વાગ્યું. જેમ કે ઘરની અંદર એવી જગ્યા જ્યાં ખબર હોય કે અહીંયા ઊભા થતાં ધ્યાન રાખવાનું છે, નહીંતર માથે વાગી જશે. તો આપણી અંદરની એવી જગ્યાઓ જે આપણને કોક દ્વારા જ્યારે અડાય ત્યારે તરત ઈજા થઈ જતી હોય એવી જગ્યાઓને ઓળખી લઈએ. આપણે જેમની સાથે રહીએ છીએ એમની પણ એવી જગ્યાઓ જ્યાં અડવાથી ઈજા થઈ શકે એવી જગ્યાઓથી પણ બચીને રહીએ. અને એક વખત ઈજા થઈ જાય તો ધીમે ધીમે કોઈ પણ પ્રકારનો સ્કાર ન રહે એવી રીતે ત્યાંથી બધું જમા થયેલું એક બે દિવસ ચોક્કસ દુખે પણ એને છૂટું થવા દઈએ. એ છૂટું થવા માટે મેડિટેશન કરી શકાય, ધ્યાન કરી શકાય, પોતાને ગમતી પ્રવૃત્તિ કરી શકાય. જે વ્યક્તિથી ઈજા થઈ હોય કે જે સંજોગથી ઈજા થઈ હોય એ સંજોગ વિશે થોડું હકારાત્મક પોઝિટિવ વિચારી શકાય. ખાલી આટલું કરીએ તો ધીમે ધીમે બધું જ નોર્મલ, અને કેટલાક સમય પછી એક બાળકની જેમ એ ભૂલી પણ જઈએ કે આપણને થોડી ઈજા પણ થઈ હતી. ઇન્જુરી કે વુંડ બહુ ઊંડા હોય, વ્યક્તિ ગુમાવી હોય, બહુ જ ઊંડો ઘા હોય તો વાત અલગ છે, એની રિપેરિંગ વિશે ક્યારેક બીજી વખત વાત કરશું. પણ જ્યાં સુધી રોજ બરોજના ઘાની વાત છે આટલું કરી લેશું તો આનંદમાં રહીશું, સ્વસ્થ રહીએ, આનંદમાં રહીએ.